પહેલા વાત ઇન્દ્રનીલ રાજગુરુનો એક ચોંકાવનારો આરોપ કુંવરજી બાવળિયા પર તેમણે આ ચોંકાવનારો આરોપ કર્યો છે કોર્પોરેટરની ટિકિટ માટે નાણાં લીધાનો આરોપ કર્યો છે રાજીનામા બાદ ખુલીને બોલ્યા છે ઇન્દ્રનીલ રાજગુરુ કોંગ્રેસ છોડ્યા બાદ બાવળિયા પર મોટો પ્રહાર કર્યો છે ઇન્દ્રનીલ રાજગુરુએ મંત્રી બનેલા કુંવરજી પર ઉઠાવ્યા છે સવાલ ઇન્દ્રનીલ રાજગુરુના આરોપથી ખળભળાટ મચી ગયો છે કે શું કોંગ્રેસમાં મોટા પાયે આવું જ ચાલે છે મહત્વનું છે કે ઇન્દ્રનીલ રાજગુરુ એ નારાજગી દર્શાવી હતી અને ત્યારબાદ રાજીનામું આપ્યું હતું હવે તેઓ કોંગ્રેસથી જ્યારે છૂટા પડી ગયા છે ત્યારબાદ તેમણે ખુલીને સામે આવ્યા છે અને તેમણે કુંવરજી બાવળિયા પર આરોપ લગાવ્યો છે કે કોર્પોરેટરની ટિકિટ માટે તેમણે નાણાં લીધાનો આરોપ છે રાજીનામા બાદ ખુલીને બોલ્યા છે ઇન્દ્રનીલ રાજગુરુ જો કે આજના દિવસના સમાચાર છે કે તેમને મનાવવા માટે તેમના સમર્થકો પણ તેમના ઘરે ગયા હતા કે ઇન્દ્રનીલ રાજગુરુ ફરી એકવાર જોડાઈ જાય પરંતુ જે રીતે ઇન્દ્રનીલ રાજગુરુએ આરોપ લગાવ્યા છે કુંવરજી બાવળિયા પર કે કોર્પોરેટરની ટિકિટ માટે કુંવરજી બાવળિયા પૈસા લેતા હતા ઇન્દ્રનીલ રાજગુરુનો કુંવરજી બાવળિયા પર ચોંકાવનારો આરોપ જે લોકો સત્તા માટે પોતાના આર્થિક હિતો માટે કામ કરતા હોય છે એવા લોકોને એમાં કુંવરજીભાઈ પણ આવી જાય પક્ષમાં હો તો હું બોલી ન શકું કે કોર્પોરેટરોને ટિકિટના પૈસા પણ એમણે લીધા હતા તો કુંવરજી બાવળિયા પર આરોપ લગાવ્યો છે ઇન્દ્રનીલ રાજગુરુએ જ્યારે રાજીનામું આપ્યું છે ત્યારે હવે તેઓ કોંગ્રેસ પક્ષ સાથે નથી ત્યારે તેઓ ખુલીને સામે આવ્યા છે અને આ પ્રકારનો આરોપ તેમણે કુંવરજી બાવળિયા પર લગાવ્યો છે ત્યારે સવાલ એ થાય કે શું કોંગ્રેસમાં અંદરોઅંદર આ જ ચાલે છે આ પ્રકારની જ પ્રવૃત્તિ થાય છે ફરી એકવાર સાંભળીએ ઇન્દ્રનીલ રાજગુરુએ ઝી 24 કલાક સાથે વાતચીતમાં શું કહ્યું જે લોકો સત્તા માટે પોતાના આર્થિક હિતો માટે કામ કરતા હોય છે એવા લોકોને એમાં કુંવરજીભાઈ પણ આવી જાય પક્ષમાં હો તો હું બોલી ન શકું કે કોર્પોરેટરોને ટિકિટના પૈસા પણ એમણે લીધા હતા હવે હું બોલી શકું છું તો જે રીતે આપણે સાંભળ્યું કે ઇન્દ્રનીલ રાજગુરુએ કહ્યું કે પહેલા પક્ષમાં હતા એટલે બોલી નહોતા શકતા પરંતુ હવે રાજીનામું આપ્યા બાદ હું બોલી શકું છું અને તેમનો રાજીનામા બાદનો સૌથી પહેલો આરોપ ટાર્ગેટ જે પણ કહી શકાય એ કુંવરજી બાવળિયા તેમણે કહ્યું કે કોર્પોરેટરની ચૂંટણી માટે તેઓ તમામ લોકો પાસેથી પૈસા ઉઘરાવતા હતા આ પ્રકારનો આરોપ તેમણે કુંવરજી બાવળિયા પર લગાવ્યો છે હાલ તો આ આરોપોનું ખંડન કરવામાં નથી આવ્યું પરંતુ સવાલ એ થાય કે ઇન્દ્રનીલ રાજગુરુના આ આરોપથી જે ખળભળાટ મચ્યો છે તો શું કોંગ્રેસમાં મોટા પાયે આવું જ ચાલે છે કોંગ્રેસ છોડ્યા બાદ બાવળિયા પર મોટો પ્રહાર મહત્વનું છે કે કોંગ્રેસના ઘણા એવા મોટા માથાઓ છે કે જેઓ રાજીનામું આપીને કોંગ્રેસથી વિખૂટા પડી ગયા છે ફરી એકવાર આપને ત્રીજી વખત સંભળાવીએ કે આખરે ઇન્દ્રનીલ રાજગુરુએ કુંવરજી બાવળિયા માટે શું કહ્યું જે લોકો સત્તા માટે પોતાના આર્થિક હિતો માટે કામ કરતા હોય છે એવા લોકોને એમાં કુંવરજીભાઈ પણ આવી જાય પક્ષમાં હો તો હું બોલી ન શકું કે કોર્પોરેટરોને ટિકિટના પૈસા પણ એમણે લીધા હતા હવે હું બોલી શકું છું તો રાજીનામા બાદ ખુલીને બોલ્યા છે ઇન્દ્રનીલ રાજગુરુ અને તેમના પ્રકારનો આરોપ લગાવ્યો છે મહત્વનું છે કે કોંગ્રેસમાં અલગ અલગ જગ્યાઓ પર જે રીતે જૂથવાદ ચાલી રહ્યા છે પરંતુ તે ક્યારે ખુલીને એટલા બહાર નથી આવતા પરંતુ જે રીતે ધીરે ધીરે જે પણ કોઈ નેતા કાર્યકર્તા કોંગ્રેસમાંથી વિખૂટા પડે કે કોઈ ને કોઈ રીતે અન્ય કોંગ્રેસી નેતાઓ કે કાર્યકર્તાઓ પર આરોપ લગાવતા હોય છે ત્યારે ઇન્દ્રનીલ રાજગુરુએ પણ કોંગ્રેસમાંથી બહાર આવ્યા બાદ હવે તેમણે નિવેદન કર્યું છે કે કુંવરજી બાવળિયા
કોર્પોરેટરની ટિકિટ માટે નાણાં લેતા હતા પ્રકારનો આરોપ તેમણે લગાવ્યો છે. ન્યા વિશે વધુ વાતચીત કરવા માટે રક્ષિત પંડ્યા અમારી સાથે જોડાયા છે. તેમની સાથે વાત કરે રક્ષિત, વાત કરવામાં આવે ઇન્દ્રનીલ રાજગુરુનો કોંગ્રેસમાંથી વિખૂટા પડ્યા બાદ સૌથી પહેલો અને મોટો આરોપ કુંવરજી બાવળિયા પર કે તેઓ કોર્પોરેટરની ચૂંટણી માટે ટિકિટ માટે પૈસા લેતા હતા. શું વિગતો? જુવી, ખાસ કરીને વાત કરીએ તો આજે જ્યારે કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યા બાદ છે તે ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુ છે તે યુરોપના પ્રવાસ હતા અને ત્યારે ગઈકાલે તેઓ રાજકોટ પરત આવ્યા છે. આજે સવારના છે તે અલગ અલગ સમાજના લોકો છે, અલગ અલગ ટેકેદારો છે, અલગ અલગ સમર્થનો છે તે લોકો છે તે ઇન્દ્રનીલભાઈને મળવા માટે પહોંચ્યા હતા. ત્યારબાદ છે તે ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુએ ઝી 24 કલાક સાથે વાતચીત કરી હતી. તેમાં તેમણે એવું સ્પષ્ટ નિવેદન આપ્યું હતું કે જે રીતે સૌપ્રથમ વાત કરીએ અગાઉ પણ તેમના દ્વારા જ્યારે રાજીનામું આપ્યું હતું ત્યારે પણ તેમણે કહ્યું હતું કે જ્યારે વિધાનસભાની ચૂંટણી થઈ હતી તે સમયે છે તેમની વિરુદ્ધમાં કેટલાક લોકોએ કામ કર્યું હતું, તેની પક્ષમાં પણ જાહેર જાણ છે તે કરવામાં હતી. તેમ છતાં પણ પક્ષ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં હતી. તેમાં સીધો ટાર્ગેટ છે તે કુંવરજીભાઈ બાવળિયા ઉપર કર્યો હતો. જોકે ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુ કહ્યું હતું કે ન માત્ર કુંવરજીભાઈ બાવળિયા, અનેક લોકો છે તેમને છે તે પક્ષથી વિરુદ્ધ છે તે કામ કર્યું છે, ભારતીય જનતા પાર્ટીની સાથે રહી કોંગ્રેસમાં રહી અને ભારતીય જનતા પાર્ટીના કામ કર્યાના પણ આરોપ છે તે ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુ દ્વારા લગાવ્યો હતો. ત્યારે આજે જ્યારે સૌથી મોટો આક્ષેપ છે તે કુંવરજીભાઈ બાવળિયા ઉપર લગાવ્યો છે, કુંવરજીભાઈ બાવળિયાએ કોર્પોરેટરોને ટિકિટ અપાવવા માટે રૂપિયા લીધા હોવાનો આક્ષેપ છે તે ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુએ કર્યો છે. સૌથી મોટો આક્ષેપ કહી શકાય. આજે કુંવરજીભાઈ છે તે ગુજરાત રાજ્યના મંત્રી છે અને મંત્રી બન્યા છે અને ત્યારબાદ કહી શકાય ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુએ રાજીનામું આપ્યા બાદ પ્રથમ પ્રતિક્રિયામાં છે તે આ રીતે નિવેદન આપ્યું છે. આપણી સાથે અત્યારે કોંગ્રેસના જે પૂર્વ કાર્યકર્તા કહી શકાય તેવા ભાવેશભાઈ બોરીચા છે તે આપણી સાથે છે. ભાવેશભાઈ, જે રીતે ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુએ કહ્યું કે જે રીતે કોર્પોરેટરની ટિકિટ અપાવવામાં કુંવરજીભાઈ રૂપિયા લેતા હતા, આપ આ નિવેદનને કઈ રીતે જોવો છો? એકદમ હકીકત છે અને એમાં ઘણા બધા તથ્ય પણ છે અને એ વાતની જાણ રાજકોટ, જસદણ અને જે જે જગ્યાએ કુંવરજીભાઈ કનેક્ટેડ છે અને હતા એ બધી જગ્યાએ ખબર છે. ભાજપના મિત્રોને પણ ખબર છે કે ભાજપના મિત્રો આ વાતને કેવી રીતે ચલાવતા હતા, કુંવરજીભાઈનો ઉપયોગ કોંગ્રેસને ડેમેજ કરવા માટે કઈ રીતે કરતા હતા, આ બધી જ હકીકત છે. અત્યારે ભાજપમાં મંત્રી બન્યા છે એ પણ તમને ખ્યાલ ટૂંકા ટાઈમમાં આવશે કે એ જે ખાતા સંભાળતા હશે એમાં કરપ્શનનો આંકડો ક્યાં પહોંચશે. કુંવરજીભાઈ સતત ભ્રષ્ટાચારની માજા મૂકી દીધેલી હતી, જે ત્યારે પોતે અહીંયા વિધાનસભાની પહેલા આ ગઈ વિધાનસભાની પણ એની પહેલાંની વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે પણ કોંગ્રેસને હરાવવામાં તનતોડ પ્રયત્ન કરેલા, પોતે જ્યારે લોકસભા લડ્યા ત્યારે જે વિધાનસભા હરાવવાનો પ્રયત્ન એમણે કરેલો એ વિધાનસભા વિસ્તારમાં સૌથી ઓછી ખાત કુંવરજીભાઈને ગઈ હતી. એટલે કોંગ્રેસના કાર્યકરોમાં ઇન્દ્રનીલભાઈ ત્યારે હતા, ત્યારે ઇન્દ્રનીલભાઈના તમામ ટેકેદારોએ કુંવરજીભાઈને જીતાડવામાં મહેનત કરી હતી, કોંગ્રેસની તરફે વફાદારી હતા. પણ ફરીથી પાછી વિધાનસભાની જ્યારે ચૂંટણી આવી ત્યારે કોંગ્રેસના એકોએક કોર્પોરેટરો હોય કે વિધાનસભાના લોકોને હરાવવા માટેનો કુંવરજીભાઈ તમામ પ્રયત્ન કરેલા છે. રાજકોટની અંદર કોંગ્રેસની કોઈ રેલીઓ થતી કુંવરજીભાઈની આગેવાનીમાં તો પણ કુંવરજીભાઈ એમાં લાખ લાખ રૂપિયા સુધીના એમાં તોડ કરી આવતા, વિસ્તારના લોકો હોય કે બીજા કોઈ આગેવાનો હોય, કોઈ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ હોય, બધી જગ્યાએથી દબાણની રાજનીતિ કરી દબાવવાના પ્રયત્ન થતા રહેતા હતા અને કુંવરજીભાઈ સતત આ પૈસા પાછળ દોડવાના વ્યક્તિ હતા. આવતા ટાઈમમાં દેખાશે, લોકોને પણ દેખાશે કે ભાજપે અહીંથી તોડજોડ કરીને ત્યાં લઈ ગયા છે અને મંત્રી બનાવ્યા છે. આ વાતની ઘણી બધી ફરિયાદો પક્ષમાં ઉપર પણ ગઈ હતી પણ તેમ છતાં શા માટે ખબર નહીં શું કામ એને આંખાડા કાન કરવામાં આવતા હતા. કુંવરજીભાઈ કોર્પોરેશનની ટિકિટ હોય ત્યારે પણ દબાવવાનો પ્રયત્ન કરતા હતા, જિલ્લા પંચાયતમાં પોતાનો પગ રાખે, જિલ્લા પંચાયતના સભ્યોને પણ જો દબાવવાનો પ્રયત્ન કરતા, એમ કેમ પ્રકારે પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે તેને ભ્રષ્ટાચાર કરી કોઈને હા ના કરાય ઉપર એમ કે હું કરી લઈશ, નીચે તમારે મને પૈસા દેવા પડશે, આવી રાજનીતિ કરીને કુંવરજીભાઈ સતત ચર્ચાના ઓલામાં રહ્યા છે. કુંવરજીભાઈનો વિરોધ અમસતો નહોતો, આ બધી વાતને લઈને સાચા કાર્યક્રમમાં વિરોધ હતો અને વિરોધ આજ આગમાં સ્વરૂપમાં પરિણમ્યો. કોંગ્રેસના વરિષ્ઠ નેતાની અંદર છે તે કુંવરજીભાઈ બાવળિયાનું નામ આવતું હતું, કહી શકાય હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ચૂક્યા છે, ક્યાંક પૈસાની લાલચે ગયા હોય તેવો પણ આરોપ આપના દ્વારા ઇન્દ્રનીલભાઈ દ્વારા પણ કરવામાં આવ્યો છે. શું કહેશો આ લઈને? હાલ મહત્વના સમાચાર પર નજર કરીએ તો કોંગ્રેસ છોડ્યા બાદ જે રીતે ઇન્દ્રનીલ રાજગુરુએ કુંવરજી બાવળિયા પર આરોપ લગાવ્યો છે ત્યારે કુંવરજી બાવળિયા તરફ જ્યારે પ્રતિક્રિયા લેવા માટે ઝી 24 કલાક પહોંચ્યું તો તેમણે પ્રતિક્રિયા આપવાનો ઇનકાર કરી દીધો છે. ઇન્દ્રનીલ રાજગુરુ તો બોલે રાખે આ પ્રકારનું નિવેદન તેમણે આપ્યું છે, મારે આ અંગે કશું કહેવું નથી, મને માત્ર પ્રજાલક્ષી કાર્યોમાં જ રસ છે તેવું બાવળિયાએ નિવેદન આપ્યું છે. બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે હાલ, કુંવરજી બાવળિયાનો પ્રતિક્રિયા આપવાનો ઇનકાર, ઇન્દ્રનીલ રાજગુરુ તો બોલે રાખે આ પ્રકારનું નિવેદન તેમણે આપ્યું છે, મારે આ અંગે કશું કહેવું નથી. મહત્વનું છે કે કુંવરજી બાવળિયાની ચૂપ્પી પણ ઘણું બધું કહી જાય છે તો બીજી તરફ ઇન્દ્રનીલ રાજગુરુએ જે આરોપો લગાવ્યા છે તેને પણ શું સમજવું કે શું કોંગ્રેસમાં પહેલેથી જ આ પ્રકારે ચાલતું આવે છે, આ પ્રકારની પ્રવૃત્તિઓ થતી આવે છે, વારંવાર જે જૂથવાદ સામે આવતો હોય છે તેમાં કોઈ ને કોઈ કાર્યકર્તા કે નેતા અથવા તો મોટા માથાનો નેતા પણ રાજીનામું આપી
આપી દેતો હોય છે, જેમાં કોંગ્રેસના ઉચ્ચ અધિકારીઓ કે ઉચ્ચ કક્ષાના લોકો, દિલ્હી હાઈકમાન્ડ પણ કોઈ પણ રીતે તેને મનાવી નથી શકતું અને તેમાં નિષ્ફળ સાબિત થાય છે. જેમાં ખાસ કરીને વાત કરવામાં આવે તો બાપુ હોય, ઇન્દ્રનીલ રાજગુરુ હોય, આ તમામે તમામ લોકોના જે નારાજગી છે તે સામે આવી છે અને તેમાં દિલ્હીથી હાઈકમાન્ડ, કોંગ્રેસ હાઈકમાન્ડ તેમને મનાવવામાં નિષ્ફળ સાબિત થયું છે. કુંવરજી બાવળિયા પણ એક કોળી સમાજમાંથી આવનાર આગેવાન હતા, જે કોંગ્રેસ માટે ખૂબ મહત્વનું પાસું પણ ગણી શકાય, જે પણ કોંગ્રેસે ખોઈ દીધું. મહત્વનું છે કે ઇન્દ્રનીલ રાજગુરુ જ્યારે હવે કોંગ્રેસમાંથી છૂટા પડી ગયા છે, રાજીનામું આપી દીધું છે, એટલે હવે રહી રહીને તેઓ બોલી રહ્યા છે. ત્યારે તેમણે જ્યારે આરોપ લગાવ્યો છે કુંવરજી બાવળિયા સામે, આરોપ લગાવ્યો છે, જ્યારે ઝી 24 કલાક તેમની સાથે વાતચીત કરવા માટે પહોંચ્યું તો કુંવરજી બાવળિયાએ પ્રતિક્રિયા આપવાનો ઇનકાર કરી દીધો છે. તેમણે કહ્યું કે ઇન્દ્રનીલ રાજગુરુ તો બોલે રાખે, મારે આ અંગે કશું નથી કહેવું. બાવળિયા, મને માત્ર પ્રજાલક્ષી કારોબાર જ રસ છે, તેવું નિવેદન કુંવરજી બાવળિયાએ આપ્યું છે. મહત્વનું છે કે તેમની ચૂપ્પી પણ ઘણું બધું કહી જાય છે. તો ઘણા બધા જૂથવાદની સામે વધુ એક જૂથવાદ સામે આવ્યો છે, વધુ એક આરોપ લાગ્યો છે. બે નેતા ઇન્દ્રનીલ રાજગુરુ અને કુંવરજી બાવળિયા, જે એક સમયે એક જ પક્ષમાં હતા ને હવે જ્યારે બંને પક્ષથી છૂટા પડી ગયા છે, ત્યારે બહાર નીકળીને પોતપોતાની રીતે આરોપ લગાવી રહ્યા છે. તો કોંગ્રેસ નેતા જયરાજસિંહ પરમાર અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે. જયરાજસિંહ, વાત કરીએ કુંવરજી બાવળિયા અને ઇન્દ્રનીલ રાજગુરુ, બંને કોંગ્રેસ માટે મોટા માથા, પરંતુ જ્યારે કોંગ્રેસથી છૂટા પડી ગયા તો આરોપ પ્રત્યારોપ થઈ રહ્યા છે, શું કોંગ્રેસમાં આવું જ ચાલે છે? નહીં, ઇન્દ્રનીલભાઈ એમની એક ફોર્મલ વાતમાં કહી છે કે કુંવરજીભાઈ જયારે જયારે પણ એમની પાસે પ્રમુખ હતા રાજકોટ શહેરના ત્યારે પણ, અને અત્યારે હું એટલા માટે ઇન્દ્રનીલે કહ્યું છે કે હું અત્યારે એટલા માટે કહી રહ્યો છું કે પાર્ટીના ફોરમ પર નથી, એટલે કદાચ હું કહી શકું છું. હવે સવાલ એ છે કે ઇન્દ્રનીલભાઈએ જે આક્ષેપ મૂક્યા છે એના કુંવરજીભાઈએ જવાબ આપવા જોઈએ. બસ મારી વાત આટલી છે કે કુંવરજીભાઈ શેના માટે મીડિયાથી દૂર ભાગે છે, જવાબ આપવાથી દૂર ભાગે છે? સાચા હોય તો ખુલાસો કરવો જોઈએ. ઇન્દ્રનીલભાઈએ આક્ષેપ કર્યા છે કે ભાઈ કોર્પોરેશનની ટિકિટ વખતે ભી એમને પૈસા લીધા છે. કોંગ્રેસ પાર્ટીમાં કે કોંગ્રેસના ફોરમ પર કે રાજીવ ગાંધી ભવન ખાતે આવી કોઈ પ્રક્રિયા કે એવી કોઈ ચાલતી હોતી નથી. કુંવરજીભાઈએ કદાચ લીધા હોય તો કુંવરજીભાઈએ વ્યક્તિગત એમની પાસેથી કદાચ લીધા હોય, પણ છતાંય હું તો એવું માનું છું કે એ આખી જે સંસ્કૃતિ છે એ વ્યક્તિગત હશે કુંવરજીભાઈની, એટલે એનો જવાબ તો આમ જોવા જઈએ તો કુંવરજીભાઈ જ આપી શકે. બિલકુલ જયરાજસિંહ, જે રીતે વાત કરીએ, રાજકારણ છે, આરોપ પ્રત્યારોપ તો હંમેશા લાગતા જ હોય છે, પરંતુ દરેક આરોપના દરેક લોકો જવાબ નથી આપતા. કદાચ કુંવરજી ભાઈએ એ જવાબ નથી પણ આપ્યો તો વાત અલગ છે, પરંતુ ઇન્દ્રનીલ રાજગુરુ કે જેમનો એક દબદબો હતો કોંગ્રેસમાંથી, તેઓ હવે છૂટા પડી ગયા છે, પરંતુ આ વાત જ્યારે તે બહાર લાવે ત્યારે સવાલ પાર્ટી ઉપર ઉઠી રહ્યો છે અને આગામી સમયમાં પાર્ટીની છબી ડિસાઇડ કરે છે કે ચૂંટણીમાં તે કેટલી જીત હાંસલ કરી શકે. નથી લાગતું કે આ પ્રમાણે જે પણ લોકો ભલે રાજીનામું આપીને બહાર નીકળી જાય રાજી ખુશીથી, પણ આ રીતે પાર્ટીનું નામ ન ઉછાળવું જોઈએ? નહીં, હવે એક વાત જોઈએ, આપના ત્યાંથી થોડીક સુધારણાની જરૂર છે. એટલા માટે કે આમાં પાર્ટી ક્યાંય પિક્ચરમાં આવતી નથી. આપ જે વાત કરી રહ્યા છો જોઈ, એમાં પાર્ટીની વાત કરી છે, પાર્ટી આમાં ક્યાંય પિક્ચરમાં નથી. ઇન્દ્રનીલભાઈએ સ્પષ્ટ પાર્ટી એટલા માટે પિક્ચરમાં છે કે બંનેની જે છેલ્લી છેલ્લો પક્ષ હતો એ કોંગ્રેસ હતો, એટલે સવાલ એવો થાય કે શું કોંગ્રેસમાં આજ બધું ચાલે છે? એના કારણે તમે નહીં જોઈ, એના કારણે તમે કોંગ્રેસમાં આક્ષેપ ન કરી શકો. હું કોંગ્રેસ પર આક્ષેપ નથી કરતી, આ પ્રકારના સમાચાર વહેતા થયા છે. હું એટલે એ જ કઉ છું, હું એ જ કહેવા માંગુ છું, હું વ્યક્તિગત કોઈ જુહી ઉપર આક્ષેપ નથી કરતો. હું એમ કઉ છું કે એના કારણે પાર્ટી ઉપર આક્ષેપ ન થઈ શકે. સચિવાલયની અંદર, જીએલડીસી ની અંદર એક અધિકારીના ડ્રોવર માંથી 40 લાખ રૂપિયા મળ્યા, એનો મતલબ એવો થાય કે રૂપાણી સાહેબ એમાં સામેલ છે? જી, એવો વાત કરી શકાય? બિલકુલ. તો પછી કુંવરજી બાવળિયાને રાજીનામું આપ્યા, ઘણો સમય થઈ ગયો, અઠવાડિયાથી ઉપર થઈ ગયું, તો ઇન્દ્રનીલ રાજગુરુ હવે કેમ બોલ્યા? એટલા માટે કે આજે કઈ ફોર્મલ વાતચીત થશે પત્રકારો સાથેની, ફોર્મલ વાતચીતની અંદર આપણા જી 24 કલાકના પ્રતિષ્ઠિત માધ્યમમાં
આપણા પ્રતિનિધિ પણ ત્યાં હાજર હતા, એમની સાથે ફોર્મલ વાતચીતમાં એમને કહ્યું છે. આમ તો હું તો એવું સ્પષ્ટ માનું છું કે આ નારાજગીના કારણો આવા જ હશે. કુંવરજીભાઈ માટે હવે નીકળી ગયા છે એટલે જી બિલકુલ તમામ જાણકારી બદલ આભાર જયરાજસિંહ. તો જે રીતે કોંગ્રેસ નેતા જયરાજસિંહ પરમારે કહ્યું કે ઇન્દ્રનીલ રાજગુરુ જે આરોપો લગાવ્યા છે તે કુંવરજી બાવળિયા માટે તેમના વ્યક્તિગત આરોપો છે અને તે જવાબ કુંવરજી બાવળિયા પણ વ્યક્તિગત રીતે જ આપશે. પરંતુ હા, એક વાત ચોક્કસ છે, જે પ્રમાણે સમાચારો ઉઠી રહ્યા છે તે રીતે ઝી 24 કલાક આ સમાચાર દર્શાવી રહ્યું છે કે આખરે શું કોંગ્રેસમાં આ જ પ્રકારની પ્રવૃત્તિઓ ચાલે છે તે સવાલ ચોક્કસથી ઉઠે. તો રક્ષિત પંડ્યા અમારી સાથે રાજકોટથી જોડાયા છે, તેમની સાથે વાત કરી. રક્ષિત, જે રીતે એક પછી એક નિવેદનો આવી રહ્યા છે કોંગ્રેસના નેતાના, ઝી 24 કલાક પર તેમની સાથે વાતચીત કરી રહ્યું છે જયરાજસિંહ પરમારે, પણ થોડા સમય પહેલા જ કીધું કે કુંવરજી બાવળિયાનો આ વ્યક્તિગત પ્રશ્ન છે અને આ બાબતે તેમણે જવાબ આપવો જોઈએ, પક્ષ ઉપર કોઈ પણ પ્રકારનો સવાલ નથી ઉઠતો. રાજકોટમાંથી જ ઇન્દ્રનીલ રાજગુરુ, રાજકોટમાં જ 5 વખત જસદણથી ધારાસભ્ય કુંવરજી બાવળિયા, કેવો ત્યાં પરિસ્થિતિ ઉભી થઈ છે હાલ આરોપ પ્રત્યારોપના કારણે, લોકો શું માની રહ્યા છે? ચોક્કસથી જોઈ, ખાસ કરીને વાત કરીએ તો જે રીતે ઇન્દ્રનીલભાઈએ સ્પષ્ટ રીતે કહ્યું કે કુંવરજીભાઈ બાવળિયા છે તે કોર્પોરેટરને ટિકિટ અપાવવા માટે રૂપિયા લીધા છે, જે રીતે ભાવેશભાઈએ આપણી સાથેની વાતચીતમાં જણાવ્યું કે ન માત્ર કોર્પોરેટરની ટિકિટ પરંતુ ક્યાંક રેલી અને ક્યાંય આંદોલન કરવાનું તેમાં પણ કુંવરજીભાઈ છે તે પૈસા લેતા છે. વરિષ્ઠ નેતા છે, આપણે ફરી એક વખત ભાવેશભાઈ પાસે જઈશું. ભાવેશભાઈ, જે રીતે વરિષ્ઠ નેતા માનવામાં છે, આપ કહો છો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે, વરિષ્ઠ નેતા કઈ રીતે યોગ્ય? વરિષ્ઠ નેતા લોકોની અંદર જે સામાન્ય માણસ હોય છે એને ખરેખર ખબર જ નથી હોતી કે આ વરિષ્ઠ નેતા છે, એને એના એને માન હોય જ છે. પણ જ્યારે કોર્પોરેટ જગતમાં આવે કે જ્યારે કોર્પોરેશન લડતા વ્યક્તિઓના ટચમાં આવે ત્યારે ખબર પડે છે કે કોર્પોરેશનના લડતા વ્યક્તિઓ પાસેથી પણ એને ટિકિટ આપવાના બહાને પૈસાઓ લીધા છે. રાજકોટની અંદર પક્ષનો કોઈ કાર્યક્રમ થાય અને એની આગેવાની જો કુંવરજીભાઈ પાસે હોય તો એ પણ યનકેન પ્રકારે એમાં રેલી હોય આંદોલનો હોય તેમાં પણ એ પૈસા લેતા હતા અને પૈસા પોત ક્યાં સુધી દેતા હતા, કેમ લેતા હતા એ બધું પોતે જાણે છે અને પોતે જવાબ દેવો જોઈએ અને એને ખ્યાલ છે. લોકોને પણ ખબર છે કે અહીંયાથી જિલ્લા પંચાયત હોય, જિલ્લા પંચાયતમાં પણ પ્રેશર ટેકનિક ઊભી કરી અને પોતાના માન્યતાઓ પાસેથી પૈસા લેવડાવી અને પોસ્ટ અપાવી કોઈ એવી હોય કે બીજી કોઈ જગ્યાએ તાલુકા પંચાયત હોય, તાલુકા પંચાયતના પ્રમુખો બનાવો કે જે કંઈ પણ હોય બધે પાસેથી પૈસા લઈને એ પોતે કામ કરાવતા હતા. આજની તારીખે પણ તમે જોવા જાઓ છો ભાજપની અંદર જે ગયેલા કોંગ્રેસના આગેવાનો હોય એ આગેવાનોને પૈસાની લાલચ આપીને જ ત્યાં લઈ જવામાં આવે છે અને એમાં તો સિરમોર હતા કુંવરજીભાઈ. પૈસાની લાલચ આપો એટલે બધી જગ્યાએ બધા જ કામ કરવા તૈયાર થઈ જતા હતા. રાજકોટની અંદર જો ડેમેજ કરવાનું કોઈ રાજકારણ રમી રહ્યા હોય એકમાત્ર કુંવરજીભાઈ હતા. અમારો વર્ષો ઠેઠ સુધી કોંગ્રેસમાં રહ્યા ત્યાં સુધી એ વસ્તુનો રહ્યો કે કુંવરજીભાઈ ડેમેજ કરી રહ્યા છે. અમે પ્રયત્ન કરી રહ્યા છીએ કે કોંગ્રેસ અપ થાય, અમે સંગઠન વધારવા માંગતા હતા પણ કુંવરજીભાઈ સતત ને સતત ડિસ્ટર્બ કરવાના પ્રયત્નો કરતા રહેતા હતા. પોતે આ ગઈ વિધાનસભાની પહેલાંની વિધાનસભાની ચૂંટણી હોય તો ત્યારે પણ કોંગ્રેસને ડેમેજ કરવાના પ્રયત્ન કર્યા છે, એના પુરાવા ઉપર સુધી આપવામાં આવેલા છે. એ જ વિધાનસભાની અંદર જ્યારે લોકસભાની ચૂંટણી આવતી હોય એ જ વિધાનસભા સૌથી ઓછી ખાધ આપે ત્યારે પક્ષ તરફેથી એ વિસ્તારના કાર્યકરોનું માન સન્માન હતું એટલા માટે સૌથી ઓછી ખાદ આવતી હતી. પણ કુંવરજીભાઈ ત્યારે પણ એમ કીધું કે તમે જ લોકો હરાવ્યા છે. પછીની ચૂંટણીમાં પણ વિધાનસભાની ચૂંટણીઓ રાજકોટની તમામ સીટ હરાવવા માટેના કુંવરજીભાઈના તમામ પ્રયત્ન હતા, એના તમામ પુરાવા પણ આપવામાં આવે છે. ભાજપ સાથે છાંટકાટ કરી અને પૈસા લઈ લે છે અને અહીંયા નીચે એના કોર્પોરેટો મળતિયા હોય એને કંઈ કામ નથી કરવાનું, આ રીતે ડિસ્ટર્બ કરીને કોંગ્રેસને સતત ડિસ્ટર્બ કરવાના પ્રયત્ન રહેતા હતા. ચોક્કસ જુહી, કોંગ્રેસને ડિસ્ટર્બ કરવાની વાત છે, સાથોસાથ આપણે કોર્પોરેશનની વાત કરીએ તો અત્યારે વિરોધ પક્ષના નેતા પણ આપણી સાથે છે. વસરામભાઈ, માત્ર 4 સીટનો જ ગેપ રહ્યો તો કાટેકી ટક્કર કહી શકાય જ્યારે કોર્પોરેશનની ચૂંટણીનું પરિણામ આવ્યું, 4 સીટનો જ છે તે કોંગ્રેસ ભાજપની વચ્ચે છે તે તફાવત જોવા મળતો હતો. ક્યાંક ને ક્યાંક એવું નથી લાગતું કે આજે પૈસા લઈ અને જે ટિકિટ લીધી ત્યારબાદ આમાં કોંગ્રેસે છે તે સત્તા ગુમાવી છે, કદાચ એ સત્તા કોંગ્રેસને મળી શકતી હતી, આવું તમે માનો છો? કોંગ્રેસ સત્તાની નજીક હતું પરંતુ જે તે સમયના જે તે પદાધિકારીઓ અને જે હોદ્દેદારો હોય બની શકે છે એને એવો વર્તન કર્યો છે, આર્થિક વ્યવહાર કર્યો છે તો પણ આ બની શકે. કારણ કે અમારા એક વોર્ડમાં, વોર્ડ નંબર 6માં 12 ગામથી આવેલા એક વૃદ્ધ વડીલને ટિકિટ આપી અને વોર્ડ નંબર 6 ગુમાવ્યો હતો એની તો મને ખબર છે. પૈસાની લેતી દેતીની હું વાત ન કરું પરંતુ એ વ્યક્તિના મિસિસ એને જિલ્લા પંચાયતમાં ટિકિટ આપે અને એના હસબન્ડ કે જે પોતે 75 વર્ષની ઉંમરના છે એને રાજકોટ મહાનગરપાલિકામાં ટિકિટ આપે, જેના હિસાબે મારો વોર્ડ નંબર 6 ગયો હતો અને એના કારણે જ રાજકોટ મહાનગરપાલિકામાં કોંગ્રેસની સત્તા ગઈ છે. લાગે છે કે કદાચ એની જગ્યાએ કોઈ બીજાની ટિકિટ હોત તો કોંગ્રેસની સત્તા છે તે કોર્પોરેશનની અંદર આવી જત? લાગે છે ને, ડેફિનેટલી એવું થતા તે કોઈ પણ બીજો વ્યક્તિ યંગ
અથવા એ જ જ્ઞાતિનો બીજો વ્યક્તિ કોઈને મૂકવામાં આવ્યો હોય તો સત્તા આવી જવાની હતી. આપ વિરોધ પક્ષના નેતા છો, કુંવરજીભાઈ આ બાબતે કંઈ પણ બોલવા માટે ઇન્કાર કરીએ છીએ. ઇન્દ્રિલભાઈનું કેવું છે કે આ રીતે પૈસા લેતા હતા અને અત્યારે પોતે કંઈ કહેવા જ તૈયાર નથી, માનો છો? એને જવાબ તો આપવો જોઈએ, એવું શું માનો છો? એ ઇન્દ્રનીલભાઈ અને કુંવરજીભાઈનો વિષય છે, હું એ વિષય મને પણ, પરંતુ કુંવરજીભાઈને એટલી વિનંતી કરું કે ચોખ્ખા હોય તો એને જવાબ તો રાજકોટની પ્રજા અને ગુજરાતની પ્રજા સમક્ષ દેવો જોઈએ. ચોક્કસ. તો ક્યાંક ને ક્યાંક આડકતરી રીતે વિરોધ પક્ષના નેતાનું કેવું છે કે તેમની ઉપર તો તે આક્ષેપ નથી કરતા, પરંતુ જે રીતે કુંવરજીભાઈ જો સ્વચ્છ હોય તો તેઓએ મીડિયા સમક્ષ છે તે પોતાની જે વાત છે તે રજૂ કરવી જોઈએ, ગુજરાતની જનતાને પોતાની જે વાત છે તે રજૂ કરવી જોઈએ તેવું અત્યારે વિરોધ પક્ષના નેતા જણાવે છે. સાથોસાથ જે રીતે રાજકોટ મહાનગરપાલિકાની જયારે ચૂંટણી થઈ હતી, જેમાં કોર્પોરેશનની જે ચૂંટણી છે તેમાં જયારે પરિણામ આવ્યું ત્યારે કાટેકી ટક્કર હતી. કહી શકાય કે માત્ર 4 સીટ છે તેનો તફાવત છે તે આ સત્તાની અંદર જોવા મળતો. એટલે ક્યાંક ને ક્યાંક આજે વોર્ડ નંબર 6ની વાત જે વિરોધ પક્ષના નેતા કરી, કદાચ જો એ સીટ ઉપર કોઈ યુવા નેતાને ટિકિટ આપવામાં આવી અથવા તો કોઈ જ્ઞાતિ સમીકરણને ધ્યાને રાખીને ટિકિટ આપવામાં આવી તો વોર્ડ નંબર 6ની અંદર છે તે કોંગ્રેસના કોર્પોરેટર જીત હાસિલ કરી શકતા અને તેને લઈને કોંગ્રેસની જે સત્તા છે તે કોર્પોરેશનની અંદર આવી શકતી હોત તેવું અત્યારે સ્પષ્ટપણે વિરોધ પક્ષના નેતાનું જી 24 કલાક સાથેની વાતચીતની અંદર કેવું છે. જીજુભાઈ, બિલકુલ તમામ જાણકારી બદલ રક્ષિત આપનો આભાર. ફરી એકવાર આપણી પાસે પાછા ફરીશું. તો જે રીતે મને માત્ર પ્રજારક્ષી કાર્યમાં જ રસ છે એવું બાવળિયાએ નિવેદન આપ્યું છે. કુંવરજી બાવળિયાએ પ્રતિક્રિયા આપવાનો ઇનકાર કરી દીધો છે. મહત્વનું છે કે કુંવરજી બાવળિયા પર જે રીતે આરોપ લાગ્યો છે ઇન્દ્રનીલ રાજગુરુ આ બાબતને લઈને કહ્યું છે કે જ્યારે પણ કોર્પોરેશનની ચૂંટણી આવતી ત્યારે કોર્પોરેટરો પાસેથી ટિકિટ માટે કુંવરજી બાવળિયા રૂપિયા ઉઘરાવતા હતા પ્રકારનો આરોપ લાગ્યો છે. તો ફરી એકવાર સાંભળીએ કે ઇન્દ્રનીલ રાજગુરુએ કુંવરજી બાવળિયા પર શું આરોપ લગાવ્યા. સત્તા માટે, પોતાના આર્થિક હિતો માટે કામ કરતા હોય છે એવા લોકોને, એમાં કુંવરજીભાઈ પણ આવી જાય. પક્ષમાં હો તો હું બોલી ન શકું કે કોર્પોરેટરોને ટિકિટના પૈસા પણ એમણે લીધા હતા. હવે હું બોલી શકું છું. જે લોકો સત્તા માટે, પોતાના આર્થિક હિતો માટે કામ કરતા હોય છે એવા લોકોને, એમાં કુંવરજીભાઈ પણ આવી જાય. પક્ષમાં હો તો હું બોલી ન શકું કે કોર્પોરેટરોને ટિકિટના પૈસા પણ એમણે લીધા હતા. હવે હું બોલી શકું છું. જે લોકો સત્તા માટે, પોતાના આર્થિક હિતો માટે કામ કરતા હોય છે એવા લોકોને, એમાં કુંવરજીભાઈ પણ આવી જાય. પક્ષમાં હો તો હું બોલી ન શકું કે કોર્પોરેટરોને ટિકિટના પૈસા પણ એમણે લીધા હતા. હવે હું બોલી શકું છું. જે લોકો સત્તા માટે, પોતાના આર્થિક હિતો માટે કામ કરતા હોય છે એવા લોકોને, એમાં કુંવરજીભાઈ પણ આવી જાય. પક્ષમાં હો તો હું બોલી ન શકું કે કોર્પોરેટરોને ટિકિટના પૈસા પણ એમણે લીધા હતા. હવે હું બોલી શકું છું. તો ભાજપ પ્રવક્તા ભરત પંડ્યાએ પણ પ્રતિક્રિયા આપવાનો ઇનકાર કર્યો છે. બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે હાલ, આ બાબતે મારે કશું કહેવું નથી. ભરત પંડ્યાએ આ પ્રકારનું નિવેદન આપ્યું છે. ઝી 24 કલાક સાથે જ્યારે ટેલિફોન કરવાનું તેમણે પ્રયત્ન કર્યો ત્યારે ફોનમાં તેમણે આ પ્રકારનું નિવેદન આપ્યું છે કે મારે આ બાબતે કંઈ જ કહેવું નથી. ભાજપ પ્રવક્તા ભરત પંડ્યાએ કર્યો છે ઇનકાર. બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે હાલ. મહત્વનું છે કે ઇન્દ્રનીલ રાજગુરુએ જે આરોપ લગાવ્યા છે કુંવરજી બાવળિયા પર પૈસા લેવા માટેના, ને આ બાબતને લઈને ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાને જ્યારે ફોન કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે આ બાબતે મારે કશું કહેવું નથી. તો આ વિશે કોંગ્રેસ નેતા મનીષ દોશી અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે, તેમની સાથે વાત કરે. મનીષભાઈ, જે રીતે ઇન્દ્રનીલ રાજગુરુએ કુંવરજી બાવળિયા પર આરોપ લગાવ્યો છે અને કુંવરજી બાવળિયાએ પણ સામે પક્ષે આ બાબતે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો છે, આ બાબતમાં કેટલું તથ્ય, આપણી શું પ્રતિક્રિયા? ભારતીય જનતા પાર્ટી આગળ ગંગા નામનું શુદ્ધ કેમિકલ છે. એ ગંગા નદીના ગંગાના પાણીનો એવો સદુપયોગ કરે છે જ્યારે સામે હોય ત્યારે જેને ભ્રષ્ટાચારી ગણતા હોય
અને એમની વિશેની કઈ પણ વાતો જેવા તેમની સાથે ભળી જાય એટલે રાતોરાત ઊંધું થાય છે. ભારતીય જનતા પાર્ટીમાં આવી જાય એટલે રાષ્ટ્રવાદી થઈ જાય, ભારતીય જનતા પાર્ટી સામે બોલો એ દેશદ્રોહી થઈ જાય. એટલે ભારતીય જનતા પાર્ટી આવા સગવડિયા રાજનીતિ કરી રહી છે. મનીષભાઈ, અત્યારે એક કાંડની વાત થઈ રહી છે કે જેનો ઇન્દ્રનીલ રાજગુરુએ કુંવરજી બાવળિયા પર આરોપ લગાવ્યો છે, અને એ કાંડ એ સમય થયો હતો કે જયારે આ બંને લોકો કોંગ્રેસમાં હતા, આમાં બીજેપી ક્યાંય નથી આવતું. ઇન્દ્રનીલભાઈ રાજગુરુ કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય તરીકે હતા, અહીંયા શહેર રાજકોટ શહેરના અધ્યક્ષ તરીકે કામગીરી કરતા હતા. તેમને વાત કરેલી હશે તો એ ગંભીરતાથી ને જવાબદારીથી કરી હશે. પણ હું એ જ વાત કહેવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટીના જે બેવડા ધારાધોરણો છે એને એ ભારતીય જનતા પાર્ટીએ જવાબ આપવો જોઈએ કે આ બાબતે તેમને શું કહેવું છે. બિલકુલ મનીષભાઈ, એક સવાલ એ પણ થાય કે કુંવરજીભાઈએ પણ આ બાબતે લાગે છે સંપર્ક કપાઈ ગયો છે, તો મનીષ દોશીએ પણ કહ્યું કે આ વ્યક્તિગત પ્રશ્ન છે, તો આ સાથે સાથે તેમણે ક્યાંક વાતચીત કરતા બીજેપી પર પણ આરોપ પ્રત્યારોપ કર્યા છે. એટલે કહી શકાય કે હાલ તો સવાલ ઇન્દ્રનીલ રાજગુરુ પર ઉઠી રહ્યા છે કે તેમણે આ બાબતે લઈને પહેલા કેમ કોઈ પણ ખુલાસો ન કર્યો જ્યારે કુંવરજી બાવળિયાએ રાજીનામું આપ્યું હતું તે સમયે. તો બીજી તરફ કુંવરજી બાવળિયા પણ કંઈ કહેવાનો ઇનકાર કરી રહ્યા છે. શા માટે તેઓ ચૂપ્પી સેવી રહ્યા છે? જો તેઓ સાચા હોય તો તેઓ સામે આવીને જવાબ આપે. ભાજપ પ્રવક્તા ભરત પંડ્યા કે તેમને પણ ઝી 24 કલાકે ટેલિફોન લગાવ્યો, પણ તેમણે કહ્યું કે મારે આ બાબતે કંઈ જ નથી કહેવું. મહત્વનું છે કે આ જે આરોપ પ્રત્યારોપ થઈ રહ્યા છે તેમાં ક્યાંક ને ક્યાંક જે સમાચારો વહેતા થયા છે તે અનુસાર કોંગ્રેસ પર સવાલ ઉઠી રહ્યા છે.